નમસ્કાર, ઋષિ ચિંતન ચેનલમાં સૌનું સ્વાગત છે. આજનો વિષય છે વાવો અને લણો. સત્પ્રયોજનો માટે ઉદાર અનુદાન જ તે જ બીજા રૂપણ છે, જેના બદલામાં દૈવી અનુગ્રહની કિંમતી ફસલ પ્રાપ્ત કરી શકાય છે. જે વાવવામાં કંજૂસી કરશે તે ધન ધાન્યથી કોઠી જે કેવી રીતે ભરશે, જે સત્યને સમજી શકે તેઓ બે કામ કરે, કાં તો વિશુદ્ધ ભૌતિકવાદીઓની જેમ ઉદારતાને અસ્વીકારીને શ્રમના બદલે સફળતા મેળવવાની વાત વિચારે, અને દેવતાઓની સામે મનોકામના પૂર્તિ માટે આજીજી કરવી બંધ કરે. આ નીતિ અશ્રદ્ધા અને નાસ્તિકતા જેવી દેખાય છે, પરંતુ છે યથાર્થવાદી. તેમાં ભ્રાંતિનો ભટકાવ નથી. બીજો રસ્તો તે અધ્યાત્મવાદીઓ તત્વજ્ઞાનીઓનો છે, જે વાવવા અને લણવા પર વિશ્વાસ કરે છે અને મૂલ્ય આપીને ખરીદવાની વિધિ વ્યવસ્થા પર વિશ્વાસ કરે છે. વસ્તુતઃ આવા લોકો જ અધ્યાત્મ ક્ષેત્રમાં પ્રવેશ કરીને ઉચ્ચ સ્તરીય સફળતાઓ મેળવે છે અને વરદાનોના અધિકારી બનીને ન્યાલ થઈ જાય છે અને કૃતકૃત્ય થાય છે. પોતાની ઉદારતા જ હજાર ગણી બનીને ઉચ્ચ સ્તરીય વિભૂતિઓના રૂપમાં પાછી આવે છે અને સાધકનું અનુદાન જ સમયાનુસાર દૈવી વરદાન બનીને વરસે છે. પાત્રતાની સાધના કરવા માટે જ અધ્યાત્મના દરેક પ્રયોગની સાથે અનુદાનોની અનિવાર્યતા જોડી છે. અનુષ્ઠાનને જ લો, તેની સાથે યજ્ઞ પરમાર્થ બ્રહ્મભોજ પ્રસાદ વિતરણની પરંપરા છે, જે માત્ર અક્ષરોનું રટણ કરીને માળાઓની સંખ્યા તો પૂરી કરે છે, પરંતુ તેની સાથે ઉદાર અનુદાનથી મોડું ફેરવી લે છે. તે સડેલા બીજ વાવનારની જેમ ઈચ્છિત પ્રતિફળથી વંચિત જ રહે છે. દેવ મંદિરમાં જઈને કંઈક ને કંઈક પત્ર પુષ્પ ચડાવવાની ધર્મ પરંપરા છે. ખાલી હાથે જવાળા ખાલી હાથે જ પાછા આવે છે, એટલા માટે દર્શનની સાથે સાથે દેવતાના ચરણોમાં કંઈક ને કંઈક ચડાવવાની પણ અનિવાર્યતા છે. નહીંતર પુણ્યને બદલે કુપણતા જન્ય પાપ લાગવાના શાસ્ત્ર વિધાનને પણ ધ્યાનમાં રાખીને ચાલવું પડશે. દર્શન ઝાંખીમાં નિરખતા રહેવું જ બધું જ નથી, કંઈક લોભની ગાંઠ છોડવાની વાતનું પણ ધ્યાન રાખવાનું છે. ભારતીય તત્વદર્શનમાં અધ્યાત્મ ઉપચારમાં એક પણ એવું પ્રયોજન નથી કે જેમાં પ્રયોજનોના નિમિત્તે કંઈક ને કંઈક ત્યાગ કરવા, ઉદાર અનુદાન પ્રસ્તુત કરવાની અનિવાર્યતા જોડાઈ ન હોય. આ યોગ્ય પણ છે અને જરૂરી પણ છે. મનુષ્ય સામાજિક પ્રાણી છે. સત્પ્રવૃત્તિઓથી જ સામાજિક પ્રગતિ સંભવ બની શકે છે. આ આધારે મનુષ્યની વચ્ચે મનુષ્યથી આગળ વધતો વધતો આજના સભ્ય મનુષ્ય સ્તર સુધી પહોંચવાનો અવસર મળ્યો છે. એ ઋણ ચૂકવવું જ જોઈએ. સત્પ્રવૃત્તિ સંવર્ધન માટે ઉદાર અંશદાન સમયદાનની પ્રક્રિયાને દૈનિક જીવનમાં શરીર અને પરિવાર પોષણની જવાબદારીઓની જેમ જ વહન કરવી જોઈએ. વિશેષ આવશ્યકતા આવી પડે તો અંગત સુવિધાઓમાં કાપકૂપ કરીને પણ અનુકરણીય ઉદારતાનો પરિચય આપવો જોઈએ. ખરેખર એવી રીતિ અપનાવીને જ કોઈ સાચા અર્થમાં અધ્યાત્મવાદી બની શકે છે. પાત્રતાની પ્રામાણિકતા માત્ર ઉદારતાની કસોટી પર ખરી ઉતરે છે. ઉચ્છૃંખલતા જ અગણિત દુષ્કૃત્યોની જનની છે. ઉદારતાની મનોભૂમિ હોય તો ચિંતન અને ચરિત્રના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ આદર્શવાદિતા જ વધતી જશે અને ત્યાં લઈ જશે જ્યાં દેવતા વરદાન જ નથી વરસાવતા, સાધકની સાથે પૂરી રીતે ભળી જાય છે. અસ્તુ, જય ગુરુદેવ. ઉદારતા સત્પ્રયોજનોને નિમિત્તે રાખવી. ઉદારતા સત્કાર્યોને માટે, સત્પ્રયોજનોને માટે હોય તો જ તે સાર્થક સમજવામાં આવશે. અત્યારે સત્પ્રવૃત્તિ સંવર્ધનની રચનાત્મક પ્રવૃત્તિઓમાં પ્રજ્ઞા અભિયાનની કેવી ઈમાનદારી, જવાબદારી અને કર્મઠતા સાથે લાગેલ છે તેને દરેક જોઈ અને તપાસી શકે છે. તેની અગણિત આવશ્યકતાઓ છે. કાર્યવિસ્તારને જોતા અપાર સાધન જોઈએ. પ્રજ્ઞા અભિયાનથી ઉત્પન્ન થતા સત્પરિણામોનું અનુમાન કરી શકાય તો ખ્યાલ આવશે કે
આ સાધુ અને બ્રાહ્મણ પરંપરાનું પુનર્જીવન છે. બ્રાહ્મણ સ્થાન બનાવીને પરિવાર સહિત રહેતા હતા અને લોકમાનસના પરિષ્કારની સ્થાનીય ગતિવિધિ ચલાવતા હતા. એટલા માટે તેમના નિર્વાણી અને સાધુ પરિવ્રાજકો માટે માર્ગ વ્યયની તથા રચનાત્મક પ્રવૃત્તિઓના શુભારંભ અભિવર્ધનના સાધન એકત્રિત કરવાના ઉપાયોની જરૂર પડે છે. નિર્વાહ માટે દાન આપવામાં આવે છે અને સત્પ્રવૃત્તિ સંવર્ધનના સાધન મેળવવાને માટે દક્ષિણા દાન બ્રાહ્મણોને આપવામાં આવે છે અને દક્ષિણા સાધુઓને દાતા હજાર વાર જોતા અને લાખ વાર શોધતા હતા કે તેમની ઉદારતાનું સત્પ્રવૃત્તિ સંવર્ધન સિવાય કોઈ બીજા કામમાં નિયોજન તો નથી થઈ રહ્યું. કારણ કે સત્પાત્રને દાન જ્યાં સ્વર્ગમાં લઈ જાય છે ત્યાં કુપાત્રોને કરેલી સહાયતા દાનીને નરકમાં પણ નાખે છે. કારણ કે તેની સહાયતાથી કુપાત્રો દ્વારા અપનાવેલી દુષ્પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળ્યું અને ત્યાં તે વધતા અનાચારમાં સહભાગી બન્યા. અધ્યાત્મ માર્ગમાં રુચિ અને શ્રદ્ધા રાખવાવાળા દરેકે આ ક્ષેત્રમાં અજસ્ત્ર વરદાન મેળવવાના ઇચ્છુકોમાંથી પ્રત્યેક 100 વાર વિચારવું જોઈએ. આ ક્ષેત્રની ઉપલબ્ધિઓ પણ પાત્રતાના આધારે જ ખરીદવી પડશે અને તેના માટે ઉદારતાભર્યા અનુદાન પ્રસ્તુત કરવાનું સાહસ જગાવવું પડશે. દર્શન ઝાંખીની વિટંબણાથી કોઈને કંઈ મળ્યું નથી, કંઈ મળવાનું પણ નથી. આપણે ઉદાર બનીએ, યાચક નહીં દાની બનીએ. મનોકામનાઓની પૂર્તિમાં જ ન અટવાઈએ. સમયની જરૂરિયાત અને આપત્તિકાલીન યુગધર્મને સમજીએ અને આ વિષમ વેળામાં કંઈક કરવાનું વિચારીએ. તેમાં ખોટ દેખાય છે પરંતુ ખરેખર લાભ જ લાભ છે. બધા મહામાનવોનો ઇતિહાસ સાક્ષી છે. આ જ રસ્તો પ્રજ્ઞા પરિજનોને માટે પણ ખુલ્લો છે. તેઓ કેડીઓ ન શોધે, રાજમાર્ગ પર ચાલે, લક્ષ્ય સુધી પહોંચે અને ભૌતિક અને આત્મિક સિદ્ધિ સફળતાઓના અધિપતિ બને. સત્પ્રયોજનો માટે સમયદાન શ્રમદાન પણ જરૂરી છે. વાસ્તવિક પુણ્ય તેનું છે. તેનો બીજો ઉપાય એ છે કે પોતાના શ્રમ સમયને પૈસાના રૂપમાં પરિવર્તિત કરવામાં આવે અને પછી તેને સત્પ્રયોજનોમાં નિયોજિત કરીને તેટલું જ પુણ્ય કમાવામાં આવે જેટલું કે સ્વયં શ્રમ અથવા સમય આપીને પ્રાપ્ત કરી શકાય છે. સ્વયં કરે અથવા બીજાઓને નિર્વાહ પારિશ્રમિક સાધન આપીને તે કામ તેમની પાસે કરાવી લેવું એક જ વાત છે. સમયદાન અંશદાન એક તથ્યના બે પાસા અને પરસ્પર પૂરક છે. સમયદાનીઓને નિર્વાહ જોઈએ, તે ઉપરાંત પ્રવ્રજ્યાનો માર્ગ વ્યય અને કાર્યક્રમોના શુભારંભમાં આરંભિક ઉપકરણોનો સરંજામ મેળવવો પણ એવું કાર્ય છે જેમાં સાધનોના અભાવમાં ગાડી અટકી જાય છે. આ પ્રયોજનોનું મહત્વ માત્ર વિવેકવાન જ સમજે છે. સત્પ્રવૃત્તિઓનું મહત્વ અજ્ઞાનીઓની દ્રષ્ટિમાં બરાબર નથી. તેમને ધર્માત્મા કહેવડાવવાની યશ દીપ્સા અને દેવતાને લાંચ આપીને મનોકામના પૂરી કરવા સિવાય ત્રીજી વાત સૂજતી જ નથી. આવા લોકો પાસેથી યુગસૃજન જેવા મનુષ્યનું ભાગ્ય ભવિષ્ય બદલવા જેવા કાર્યો માટે કોઈ ઉદાર સહયોગની આશા નથી કરી શકાતી. સ્વાર્થથી દૂર રહીને લોકકલ્યાણની વાત વિચારવા અને તેના માટે ઉદાર સહયોગ કરવાની સાહસિકતા કોઈ વિરલામાં જ ક્યારેક ક્યારેક જોવા મળે છે. અધ્યાત્મ ક્ષેત્રની ઉપલબ્ધિઓ મેળવવા, યુગ સમસ્યાના સમાધાન, ઉજ્જવળ ભવિષ્યના સાધન મેળવવા અને આત્માને સાચા પરમાર્થનો સંતોષ આપવા માટે જરૂરત છે પોતાની પાત્રતા વિકસિત કરવાની અને પ્રામાણિકતા સિદ્ધ કરવાની. આ મહત્વપૂર્ણ લાભોને પ્રાપ્ત કરવા માટે સમયદાન અંશદાનની યુગ દેવતાએ માંગ કરી છે તો તેના પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. આવું સાહસ જે જગાવીને અપનાવી શકશે તે ધનનો ખર્ચ કરવાની તુલનામાં લાભ ક્યાંય વધારે પ્રાપ્ત કરશે. અસ્તુ. જય ગુરુદેવ.